भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। कारणकारणाय सर्वोपरि श्री स्वामी नारायणाय परब्रह्मणे नमो नमः। सर्वावतारिणे सर्वात्मने श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। विक्रम संवत 2080 फागण वद 13-14 भेगा छे। आजे रविवार छे 7 एप्रिल 2024। आजे रविवार होवाथी સાંજે 5:30 વાગે રવિસભામાં આપણને સૌને વાલા ગુરુજી રવિસભાનો અનોખો લાભ આપવાના છે। ગયા રવિવારે ખાસા બધા હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને જોડાવું જોઈએ કેમ, જે આવો ઘેર બેઠા લાખેણો લાવો મળતો હોય તો કોણ જવા દે। રવિસભા અઠવાડિયે એકવાર થાય છે અને હજારો હરિભક્તોના હૈયા આનંદથી સંસ્કારથી સત્સંગથી ઉભરાય છે। ગુરુજી આના માટે ખાસી બધી મહેનત કરે છે। આપણે સૌ આપણા કલ્યાણનો ખપ રાખીને જો લાભ લેતા રહીએ તો એનો આપણને જ બહુ જ મોટો ફાયદો થાય છે। માટે પોતે પોતાના કુટુંબ પરિવારે અને આપણા મિત્ર મંડળે સૌએ આ તક ચૂકાય નહીં એવી કાળજી રાખવી। આજે આપણે સૌ સ્ટેજ કુટીર કુંડળ ધામે શ્રી દયાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની કથાનો લાભ લેવા માટે એકત્રિત થયા છીએ। એ કથાનો આજે 47મો ભાગ આવ્યો। 46મા ભાગ રૂપે છેલ્લે 10 માર્ચ સુરત મુકામે આપણે સૌએ દયાનંદ સ્વામીનો આ લાભ લીધો હતો। હવે આજે ત્યાંથી આગળ વધે છે। હમણાં માધવદાસ સ્વામીના ગ્રંથ પછી શિક્ષાપત્રી ભાષ્યની કથા ગુરુજીએ શરૂ કરી છે, પુરુષોત્તમ નારાયણની પરાવાણી, અને એ પણ સ્વહસ્ત લિખિત। આપણા માટે અત્યંત ગૌરવવંતો એ ગ્રંથ છે। એના મર્મને, હેતુઓને, એની પાછળ છુપી રહેલી પ્રભુજીની કરુણાને વાલા ગુરુજી અભિવ્યક્ત કરે છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે જે કહ્યું છે એ શા માટે, એ કેટલું બધું ગૌરવસભર છે એ આ કથા મને તમને જગાડી દે છે। એટલા માટે આપણે સૌ એનો ખૂબ લાભ લઈશું અને આપણા સ્નેહીઓને પણ લેવડાવશું। દયાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં જે વાતો લખે છે એમાં આજે આપણે 86મું કડવું આવ્યા છીએ। સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા। તેઓ હવે ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય બન્યા।
હવે એમને શ્રીજી મહારાજ એવું સંબોધન થાય છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા, એમનો જે કંઈ ઉત્તર ક્રિયાનો ભાર હતો એ આપણા વાલા મહારાજે સુપેરે વહન કર્યો અને હવે એમના 14માના દિવસે સૌથી પહેલી ગુરુની ગેરહાજરીમાં અને ગુરુના સ્થાને બિરાજમાન થયેલા શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, નારાયણ મુનિ દેવના સાનિધ્યમાં આ સૌથી પહેલી ધર્મસભા છે. લૌકિક દ્રષ્ટિએ વિચારીએ તો પણ વાલા મહારાજે હવે એમનો રોલ ચેન્જ કર્યો છે, એમનો રોલ બદલાયો છે. હવે તેઓ આખા ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય અને ગુરુપદે નિયુક્ત થયા હોવાથી એ રોલ બજાવવા લાગ્યા. હવે તેઓ એક ઉપદેષ્ટા બન્યા છે, સંપ્રદાયના જેટલા અનુયાયીઓ હોય એના નેતા, નિર્વાહક, દોરી જનાર, એને તેના લક્ષ્ય સુધી નિર્વિઘ્ન પહોંચાડવાનું કામ કરનાર તેઓ આપણા સૌના નેતા બન્યા છે. એટલે તેઓ પોતાનું કર્તવ્ય બજાવવા માટે આજે તત્પર થયા છે. પરમ પારમાર્થિક દ્રષ્ટિએ વિચારીએ તો તેઓ ખરેખર કેવળ ગુરુ નથી, ગુરુણામ ગુરુઃ સ્વયં ગોવિંદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પણ એમનો રોલ હવે બદલાય છે કે જે તે છે એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણપણે હવે તેઓ આ સત્સંગમાં પોતાનો અનુભવ આપવા તત્પર થયા છે. પોતાના સામર્થ્યનો તેઓ હવે એવી રીતે આપણી સૌની સમક્ષ પુરાવો આપવાના છે કે ધીરે 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 સૌને એ ખ્યાલ આવે કે ઓ, આવા ઘોર કળીકાળમાં અક્ષરધામના અધિપતિ સર્વોપરી સુપ્રીમ સત્તા પોતે અત્યારે પધાર્યા છે અને એ આ સહજાનંદ સ્વામી મહારાજ પોતે છે. આવું વાલા મહારાજે કામ કરવા ધાર્યું છે. દયાનંદ સ્વામીએ લખ્યું, પછી સહજાનંદ સુખકારી રે ભાગવત ધર્મ વર્તાવવો ધારી રે. હવે એમણે એવું વિચાર્યું છે કે મારે ભાગવત ધર્મને પ્રવર્તાવવો છે. એમણે પહેલો સંકલ્પ કર્યો, ધાર્યતે ધારયતિ વા ઇતિ ધર્મઃ, જેને લોકો દ્વારા હૃદયમાં ધારવામાં આવે અને જે સર્વે ધાર્મિક લોકોનું ધારણ કરે એને ધર્મ કહેવાય. એટલે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો આપણે ધર્મને જાળવી રાખીએ તો ધર્મ આપણું સર્વ પ્રકારે સુરક્ષણ કરે છે. આપણે ધર્મનો ભંગ કરીએ તો ધર્મ આપણી કાળકર્મ માયાથી રક્ષા ન કરે. આપણે ધર્મને ધારી રાખીએ તો ધર્મ આપણને આપણા ઓરિજિનલ સુખ સુધી ધારી રાખે, એમાં ક્યાંય વિઘન આવવા દે નહીં. આવો જે ધર્મ એના લૌકિક બે પ્રકાર છે, એક પ્રવૃત્તિ ધર્મ અને બીજો નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મનો પહેલો અર્થ છે સંસારી ગ્રહસ્થનો ધર્મ, નિવૃત્તિ ધર્મનો પહેલો અર્થ છે સંસારથી વિરક્ત થઈ ગયેલા ત્યાગી સાધુ સંતો સંન્યાસીઓનો ધર્મ. પ્રવૃત્તિ ધર્મનો બીજો અર્થ છે ધર્મ અર્થ અને કામ પરાયણ ધર્મ, મતલબ લૌકિક સુખ મેળવવા માટે પાળવામાં આવતો ધર્મ. નિવૃત્તિ ધર્મનો બીજો અર્થ છે મોક્ષ માટે પાળવામાં આવતો ધર્મ. લૌકિક ભૌતિક દુન્યવી સુખો કરતાં કંઈક ઉપરના સુખ માટે પાળવામાં આવતો ધર્મ, પરંતુ આ બંને ધર્મ જો ભગવાન માટે પાળવામાં આવે, પ્રભુને પ્રસન્ન કરવા માટે જ પાળવામાં આવે તો એનું નામ બને છે ભાગવત ધર્મ.
કેવો ધર્મ? ભાગવત ધર્મ. ભગવતે અયમ, જે ભગવાન માટે જ પાળવાનો હોય. ભગવાન માટે પાળવાના બે અર્થ છે. એક, ભગવાનને રાજી કરવા માટે પાળવાનો ધર્મ. બે, ભગવાન મેળવવા માટે જ પાળવામાં આવતો ધર્મ, નહીં કે ભગવાન પાસેથી કશુંક મેળવવા માટે. સંસારીઓ સંસારમાં રહ્યા થકા પણ જો ભગવાન માટે જીવન જીવે તો તેઓ ભાગવત ધર્મના ધારક છે. તેઓને ભાગવત ભક્ત કહેવાય. એને જ આપણી સાંપ્રદાયિક ભાષામાં પરમ ભગવદી આવું કહે છે. તમે સાંભળ્યું છે? તમારા ગ્રહસ્થોના નામની આગળ એક પ ભ આવું જોડાઈ જાય છે. આપણે જ્યારે એક શિષ્ટાચારની ભાષામાં ક્યાંક છાપવું હોય તો હું લખીએ પ ભ શ્રી શ્રી ફલાણું ફલાણું. એ પ ભનો જ અર્થ છે પરમ ભગવદીય અથવા પરમ ભક્તરાજ. જેવો ભાગવત ધર્મના ધારક હોય ખરેખર એને જ આ લાગુ પડે છે. પણ હવે શિષ્ટાચાર તો શિષ્ટાચાર છે ભાઈ. હે, જેમ કોઈ પણ દેહ મૂકી જાય એની પાછળ આપણા સંપ્રદાયમાં હવે શું લખવાનો ધર્મ છે? અની. વાંચ્યું છે ને તમે? શોર્ટ ફોર્મમાં લખીએ તો શું લખીએ? અ ફૂલ સ્ટોપ, ની ફૂલ સ્ટોપ, અક્ષર નિવાસી અથવા અક્ષરવાસી. આપણે આવું બધું કંઈક કહેતા હોઈએ છીએ, રાઈટ? અને સીધું બોલીએ તો ધામમાં ગયા છે. હવે એની ખરેખર આપણી પાસે કોઈ ગેરંટી હોતી નથી, અને ક્યારેક ક્યારેક તો ગેરંટી દેવા જેવું પણ હોતું નથી, રાઈટ? પણ હવે શિષ્ટાચાર એવું કહે છે કે ગયા હોય એની પાછળ પછી આપણે આવું લખવું અને આવું આપણે બોલવું. ઘણી વાર તો અમે લોકો કથા કરતા હોય તો કોઈ પણ ગુજરે એટલે અમે એમ જ કહી પછી એ અસુરધામમાં ગયો, રાઈટ? કારણ કે હવે એક આપણી ભાષા જ બની ગઈ છે. પરંતુ ખરેખર સાચા અર્થમાં જે ભાગવત ધર્મના ધારક હોય એને પ ભ આવું વિશેષણ સાર્થક કહેવાય. એ પરમ ભક્તરાજ છે, પરમ ભગવદીય છે. તો ભગવાન માટે જ પાળવામાં આવતો ધર્મ, પ્રભુને રાજી કરવા માટે જ જે પાળવામાં આવે એ ધર્મનું નામ છે ભાગવત ધર્મ. આપણા વાલા ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિજી મહારાજ, શ્રીજી મહારાજ એવું વિચારી રહ્યા છે કે હવે મારે આ સંપ્રદાયના જેટલા આશ્રિતો છે એને ભાગવત ધર્મમાં પ્રવર્તાવવા છે, ભાગવત ધર્મના ધારક કરવા છે. હું એમને ભાગવત ધર્મ વિશે સદબોધ આપું. રામાનંદજીના જેટલા કાંઈ શિષ્યો હતા, ત્યાગી અથવા ગૃહી, એમાંના મોટા ભાગના ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા છે. એમના આ ઉત્તર કાજમાં આવ્યા છે, ગામ ફરેણીમાં. 14માની આજ સભા ભરાણી છે, એમાં અનેકાનેક ત્યાગી ગૃહી સૌ કોઈની ઉપસ્થિતિ છે. એ બધાને વાલા મહારાજ સદશાસ્ત્રોને અનુસાર શિક્ષા આપવા લાગ્યા. શિક્ષા આપવા લાગ્યા એનો મતલબ શિક્ષણ આપવા લાગ્યા, બોધ આપવા લાગ્યા, કંઈક સારું કલ્યાણકારી શીખવવા લાગ્યા. સતશાસ્ત્ર અનુસાર એવું દયાનંદ સ્વામીએ અહીંયા એક વિશેષણ વાપર્યું છે. આપણે હમણાં જ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં સાંભળી ગયા કે જ્યારે આપણા સંપ્રદાયના અત્યારે જે અવેલેબલ છે આ બધા જ મહાન મહાન ગ્રંથો નહોતા, ત્યારે રામાનંદ સ્વામી સવિશેષ વાસુદેવ મહાત્મ્યને અનુસારે બોધ આપતા અને શીખવાડતા. આવ્યું તો ને પછી આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે જ્યારે માનુષી લીલા કરે છે તો તેઓ પણ આપણને શીખવાડે છે કે જે વાત કરવી તે સદશાસ્ત્રાનુસાર કરવી. એટલે મહારાજ પણ વ્યાસ વિરચિત શાસ્ત્રોના પ્રમાણો ટાંકીને એ શાસ્ત્રોમાં જેવું પ્રતિપાદન હોય એવી આજ શિક્ષા કરવા લાગ્યા. સૌથી પહેલા વાલા મહારાજે એવું કીધું, હે વાલા સંતો તમે સાંભળો. કેવું સુંદર છે, હે? હે વાલા સંતો તમે સાંભળો. હે વાલા ભક્તજનો, આપ સૌ પણ એકાગ્ર વૃત્તિથી સાંભળો. રાખી એકાગ્ર ઘણું મન, આવું કીધું. એકાગ્ર આવો
દયાનંદ સ્વામીનો શબ્દ પ્રયોગ છે. એકાગ્રનો સીધો સાધો અર્થ થાય સાવધાન થઈને, પરંતુ એકાગ્ર આવું જ્યારે એમણે સ્પષ્ટ લખ્યું છે તો એનો અર્થ એવો પણ આપણે કરવો જોઈએ કે જેમાં એક જ પ્રકારનો આગ્રહ વધ્યો હોય એવા મનવાળા થઈને તમે આજ સાંભળો, હવે બીજા ત્રીજા આગ્રહો રાખશો નહીં. એક જ આગ્રહ હોય કે હવે ભગવાનને મેળવી જ લેવા છે, પ્રભુને પ્રસન્ન કરવા જ છે, અને અમારા નવા ગાદીપતિ શ્રીજી મહારાજ અમને જે કહે એમ જ કરવું છે, આવો એક આગ્રહ અંતરમાં ઉતરી ગયો હોય એને એકાગ્ર મનવાળા કહેવાય. ધર્મના બે વિભાગ થઈ શકે, એ પછી પ્રવૃત્તિ ધર્મ હોય, નિવૃત્તિ ધર્મ હોય યા ભાગવત ધર્મ હોય, એને બે વિભાગમાં વહેંચી શકાય. એક વિધિ વિભાગ, બીજો નિષેધ વિભાગ. તમારે આમ કરવું અને વિધિ કર્યો કહેવાય, આમ ન કરવું એ છે નિષેધ. તો બે પ્રકારના આ જે ધર્મના વિભાગો એમાં નિષેધની વાત મહારાજ પહેલી કરે છે. કેમ જે જો નિષેધ પહેલાં શીખવાડી દેવામાં આવે તો કમસે કમ નુકસાન અટકી જાય. ફાયદો આજે થયો કે ન થયો પણ નુકસાન તો ન થાય. એટલે આપણા શાસ્ત્રો અને સંતો એવું કહેતા હતા કે ભાઈ સેવા થાય તો બહુ સારું, સેવા તો કરજો જ, પણ કો સેવા તો ન જ કરવી. એ ધર્મ પળાય તો પાળજો, પણ અધર્મ તો ન કરો. એટલે સૌથી પહેલા વાલા મહારાજ નુકસાનકારક બાબતની વાત કરે છે, અને એમાં પણ સૌથી પહેલા વાલા સંતોને ઉદ્દેશીને થોડો નિષેધ શીખવાડે છે. કેમ જે જો સંતોના જીવનમાં આ ચરિતાર્થ હશે તો સંતોના કારણે હરિભક્તોમાં એ સહજ સ્વાભાવિક આવી શકે છે. જે કોઈ ત્યાગી બન્યા હોય એના જીવનમાં સૌથી મુખ્ય ત્યાગ મૈથુન સુખ કામ સુખનો ત્યાગ છે. કોઈ ત્યાગી ટાઇટલ લગાવે અને જો તેઓ સ્ત્રી સુખ ન છોડે, કામ સુખ ન છોડે, તો એ ખરેખર ત્યાગી કહેવા માત્ર છે, એ કલંકિત ત્યાગી છે. જેના જીવનમાં બ્રહ્મચર્ય ચરિતાર્થ ન હોય તો એ ત્યાગી છે ના. એટલે સ્વામિનારાયણ ભગવાન સૌથી પહેલા નિષ્કામી વર્તમાનની વાત કરે છે. ત્યાગીનો તે સાચો વૈરાગ રે, અષ્ટ પ્રકારે ત્રિયાનો ત્યાગ રે. અહીંથી શ્રી હરિજી મહારાજે ભાગવત ધર્મ શીખવાડવા માટેની શરૂઆત કરી. સૌથી પહેલામાં પહેલો બોધ દયાનંદ સ્વામીની કલમે સ્વામિનારાયણ ભગવાનને સંતોને જો કોઈ આપ્યો હોય તો એ છે આઠ પ્રકારે, હે વાલા સંતો, સ્ત્રીનો ત્યાગ રાખવો, કામ સુખનો ત્યાગ રાખવો, એ જ ત્યાગીઓનો સાચો વૈરાગ છે. હવે મહારાજ થોડાક પ્રકારો ગણાવે છે કે તમારે વાલા સંતો આવું આવું ન થવા દેવું. ત્રિયા વાત ન સુણવી કાન, પહેલામાં પહેલું શું ન કરવું, એ સ્ત્રી સંબંધી વાતો તમારા કાને તમારે સાંભળવી નહીં. ન સાંભળવી હોય તોય કાનમાં આવતી હોય તો બારી બંધ કરી દેવી, થોડા આગા પાછા ખસી જવું, બે ધ્યાન થઈ જવું, પણ આપણા કાનમાં સ્ત્રીની વાતો આવ્યા કરે એવું થવા દેવું નહીં. ત્રિયા ગુણનું ન કરવું ગાન. તમારે જાતે ક્યારે સ્ત્રીઓની વાતો, સ્ત્રીઓના ગુણગાન, સ્ત્રીઓના વિશેનું લૌકિક વર્ણન ક્યારે કરવા ન માંડવું. ત્રિયા હાંસી કેદી ન કરવી, કોઈ દિવસ સ્ત્રીની હાંસી મશ્કરી ઠઠ્ઠા આવું ન કરવું. કેમ જે એ પણ એક એવો માર્ગ છે કે એમાંથી આગળ જતા મોટો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. જોવા સારું નજર ન ધરવી, ક્યારે ચાઈને સ્ત્રી જોવા માટે દ્રષ્ટિ ન નાખવી, દ્રષ્ટિને આગળ ન લઈ જવી. તમારે તે રસ્તેથી પસાર થવાનું હોય ને વાલા સંતો, તો પણ નીચી નજરે ચાલ્યા જવું.
એક સ્ટેપ મહારાજ આગળ વધ્યા. અત્યાર સુધીની જે વાત હતી એ તો બધી જગ જાહેર હતી, પણ એક થોડીક છાની છુપી વાત કરે છે મહારાજ. છાનું વચન નારીને ન કહાવે, કોઈ જાણે નહીં એવી રીતે સ્ત્રીઓ સાથે ક્યારેય કોઈ પણ પ્રકારનો વ્યવહાર વાલા સંતો શરૂ થવો જોઈએ જ નહીં. તમે કંઈક સ્ત્રીઓને છાનું છાનું કેવડાવો, સ્ત્રી તમને કેવડાવે, આ સારું નથી. આનો મતલબ એ કે ધર્મની વાડીમાં એક મોટું છીંડું તમે જાતે પાડી રહ્યા છો. અને આ જે વાત હતી વાલા ભાઈઓ, તે દિવસે છાનું કેવડાવવાનું એક અને માત્ર એક જ માધ્યમ હતું કે કાં તો કાગળ લખવો, ચિઠ્ઠી લખવી, અને કાં પોતાનો અતિ કોક વિશ્વાસપાત્ર માણસ હોય એના દ્વારા કહેવડાવવું. પરંતુ આજ નથી કાગળની જરૂર, નથી કોઈ માણસની જરૂર, આજે માત્ર ચેટ કરવાની જરૂર છે. હે ભોંયરામ બેઠા બેઠા પણ ફોનમાં SMS, WhatsApp, Instagram, Facebook આવા બધા ભાજ ભાજના જે ભોપાળ આજકાલ શરૂ થયા છે એના દ્વારા જો ન ધ્યાન રાખવામાં આવે તો આ આજ્ઞા લોપાઈ જાય અને ભયંકર ભૂલના ભોગ શિકાર બની જવાય. છાનું વચન નારીને ન કહાવે, અરે નારી સંકલ્પ થાવા ન પાવે. વાલા સંતો, તમે મારા સંતો છો એટલે હું તમને કહું છું, તમારા મનમાં સ્ત્રીઓના સંકલ્પો પણ શરૂ ન થઈ જાય ને એટલું બધું તમે ધ્યાન રાખજો. જે ક્ષણે તમને એમ ખબર પડે તો મારા મનમાં તો સ્ત્રીનું ચિંતન શરૂ થઈ ગયું છે, તરત જ હે મહારાજ, હે મહારાજ, હે પ્રભુ, હે નાથ, મનને ડાયવર્ટ કરો, એ સંકલ્પો આગળ વધવા ન દો. વાલા સંતો, આ સ્ત્રી આ ઉંમરની છે, રૂપાળી કે કરૂપાળી છે, જાડી કે પતલી છે, આવું કશું જ તમારે ક્યારેય વિચારવું નહીં, એવો કોઈ નિશ્ચય કરવો નહીં, એ બાબતમાં પડવું જ નહીં. કોઈક દિવસ ગુરુજી જેવા મોટા પુરુષ હોય ને એ ક્યારેક ક્યારેક પરીક્ષા ખાતર પણ પૂછી લે કોણ છે આ, અને જો કોક સાધુ ધડ દઈને જવાબ દે કે ફલાણા ગામના પૂતળીબા છે, એટલે એ મોટા પુરુષ હોય ને એ ચોંકે કે આને આટલું પરફેક્શન કેવી રીતે, કે ફલાણા ગામના આ બેન છે એનું આ નામ છે. આનો મતલબ જ એ કે આ બરાબર નથી. સ્વામિનારાયણ ભગવાન મને અમ સૌ સંતોને હંમેશા સુરક્ષિત રાખવા માટે મહારાજ કહે છે, વાલા સંતો તમે એ બાબતમાં ક્યારેય રસ લેશો જ નહીં. એના માટેની એક વચનામૃતની કહાવત છે, જે ગામ ન જવું તેનું નામ શું પૂછવું. જે માર્ગે જવું જ નથી, જે ગામ જવું નથી, એનો માર્ગ આપણે શું કામ પૂછવાનો. જે ત્યાગી સાધુ સંતોને જીવનભર ત્યાગી જ રહેવું છે, ભગવાનના પરમ ભાગવત સંત બનવું છે, તો પછી એણે આ બાબતમાં રસ જ શું કામ લેવો. લગભગ પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં જ્યારે મહારાજ સંતોને ગામડે મોકલતા હતા ત્યારે વાલા સંતો આ એક ઉલ્લેખ આવે છે કે સંતો તમે ગામડા વિચરણ કરવા જાઓ છો ત્યાં તો આખું જગત હશે, પણ આટલી વાત મારી ધ્યાનમાં લેજો, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે, એમ જાણજો તમે સૌ પંડેરે. વાલા સંતો તમે પોતે જ તમારા અંતરમાંથી આવું નક્કી કરી લેજો કે આ દુનિયામાં મારા માટે ક્યાંય ધન સર્જાણું નથી, મારા માટે કોઈ સ્ત્રી સ્ત્રી નથી. જગતમાં જે હોય તે તમે તમારા અંતરાત્મામાં પંડે આવું નક્કી કરી લો. આવું વાલા મહારાજ શીખવાડતા હતા. અને હવે છેલ્લે મહારાજ કહે છે, સંગ સાક્ષાત પર હરવો રે. જો અત્યાર સુધી મેં જે આ બધી ના પાડી એ જ તમે પાળો તો પછી છેલ્લામાં છેલ્લો જે સાક્ષાત યોગ, સાક્ષાત સ્ત્રી સંગ સમાગમ, એની સંભાવના જ નહીં આવે. પરંતુ છતાં હું કહી રાખું છું કે કદાચ એક લોપાણું, બે લોપાણા, તો પણ ક્યારેય છેલ્લું આઠમું વ્રત સાક્ષાત સ્ત્રી અંગ સંગ એ તો ન જ લોપાઈ જાય, એવું તો ધ્યાન રાખજો, રાખજો ને રાખજો જ.
અને જો એનાથી જ બચવું હોય તો આગલા 7 પાળવા આવશ્યક છે. એવી રીતે અષ્ટ પ્રકારે રે, ત્રિયા ત્યાગે સાચા સંત સાર રે. જે મારા વાલા સાચા સંતો હોય એ 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખે છે. આ સ્વામિનારાયણ ભગવાનની વ્યાખ્યા છે, આપણે સૌએ આને ધ્યાનમાં રાખવાની છે. હવે આ તો જે હરતી ફરતી સાક્ષાત સ્ત્રી હોય એની વાત થઈ, પરંતુ આની પ્રારંભિક અવસ્થા ક્યાંક ઘૂસી ન જાય એટલે મહારાજ એક વિશેષ ચેતવણી આપે છે. વાલા સંતો, કદાચ કાષ્ટ કે પાષાણની ચિત્ર નારી રે, તેને જોવી ન કેદીએ ધારી રે. હે વાલા સંતો, હાલતી ચાલતી નાય, લાકડાની પૂતળી હોય, પથ્થરનું સ્ત્રી આકારનું કોઈ પૂતળું બનાવવામાં આવ્યું હોય, અરે ચિત્રેલું કોઈ સ્ત્રીનું પેઇન્ટિંગ હોય, એને પણ તમે ક્યારેય નજર કરીને નિરખી નિરખીને જોશો નહીં. આમ મહારાજે પહેલામાં પહેલો નિષેધ કર્યો, હે વાલા સંતો, તમે આવી રીતે સ્ત્રી સુખનો ત્યાગ રાખવા માટે, મૈથુન સુખથી બચવા માટે આવા નિયમો પાળજો. અને જે સ્ત્રી ત્યાગી હોય એમણે આવી રીતે પુરુષ ત્યાગ રાખવો જરૂરી છે. આમ વાલા મહારાજે ભાગવત ધર્મમાં નિષેધાત્મક ધર્મનો પહેલો ભાગ બતાડ્યો. અને હવે ત્યાગીઓના જીવનમાં બીજા નંબરે જે ત્યાગ અતિ મહત્વનો છે એ છે જેનાથી ભોગ સંપાદન થાય, ભાત ભાતના ભોગ પદાર્થ મેળવી શકાય એવા ધનનો ત્યાગ. શેનો ત્યાગ? એટલે આપણા સંપ્રદાયમાં જ્યારે સાચા સંતોની ઉપરની પહેલામાં પહેલી ઓળખ આપવી હોય તો આપણે એવું બોલતા હોય છે, અરે એ તો શુદ્ધ સ્ત્રી ધનના ત્યાગી છે. સાંભળી છે ને તમે? આવું પહેલી ઓળખ આપીએ તો આપણે શું બોલીએ? એ તો શુદ્ધ સ્ત્રીધનના ત્યાગી સંતો છે. ઓહો, આવા ઘોર કળીકાળમાં આવા સંતનું દર્શન પણ આપણા ભાગમાં ક્યાંથી હોય? એવો સૌથી મુખ્યમાં મુખ્ય બે પ્રકારનો ત્યાગ, પહેલો સ્ત્રી ત્યાગ અને બીજો ધન ત્યાગ, હવે મહારાજ એના માટે વાત કરે છે કે હે વાલા સંતો, દ્રવ્ય માત્ર ન રાખે ન રખાવે તે સાચા સંત કહાવે. જેટલા પ્રકારનું દ્રવ્ય કહેવાતું હોય, પછી એ સોનાના રૂપમાં હોય, ચાંદીના રૂપમાં હોય, અન્ય કોઈ ધાતુના રૂપમાં હોય, જે ધન કહેવાય, જેમાંથી કંઈક બીજા કોઈ પણ આપણે ભોગ પદાર્થો ખરીદી શકીએ, એ કોઈ પણ પ્રકારનું ધન જે રાખે પણ નહીં અને કોક બીજા પાસે પોતાનું કરીને રખાવે પણ નહીં, એ મારા સાચા સંતો છે. ભલા સંતો, હું તમને આ બે બાબતનો ત્યાગ રાખવાની શું કામ વાત કરું છું એનો હવે મહારાજ ખુલાસો કરે છે. અને ખુલાસો સાંભળીને બધા વાલા સંતો શું આની ઇફેક્ટ સેવે છે એ આ કડવાના છેલ્લા પાદમાં, છેલ્લી ચોપાઈમાં મહારાજ ઉલ્લેખ કરે છે. આપણે દયાનંદ સ્વામીના ઓરિજિનલ શબ્દો સાંભળી લઈએ. હે બંધન જગમાં બે ભારી રે, તેને ત્યાગો અતિ વિચારી રે. ઓએ બંધન જગમાં બે ભારી રે, તેને ત્યાગો અતિ વિચારી રે. ઓ દયાનંદ ના વાલા ના વચન રે, વાલા મહારાજે સ્ત્રી ધનનો ત્યાગ રાખવાનું કહ્યું. આખા જગતમાં 14 ભુવનમાં બ્રહ્માંડોમાં સૌથી મોટામાં મોટા આ બે બંધન છે. જીવ પ્રાણી માત્રને સૌથી વધુમાં વધુ બાંધી દેનાર
માયામાં ફસાવી દેનાર, જન્મ મરણ લક ચોરાસીમાં ધકેલી દેનાર, જો કોઈ બે મોટામાં મોટી બાબત હોય તો એક કામ સુખ અને એક ધન, આ બે છે. એટલા માટે હે વાલા સંતો, તમે એનાથી બચો એટલે હું આ વાતો કરું છું. અને ત્યાગી માટે જ નહીં વાલા ભાઈઓ, તમે ગ્રસ્તો પણ વિચારી જુઓ, તમે સંસારમાં હો તો પણ ખરેખર જીવને આ બે બંધનો કેટલા નડે છે, હે? આ બે જીવ પ્રાણી માત્રને સૌથી વધુમાં વધુ બાંધી રહ્યા છે. સ્ત્રીના ખોળિયામાં હોય એને પુરુષ એવું બંધન છે, પુરુષના ખોળિયામાં હોય એને સ્ત્રી બંધન છે. કારણ કે વિજાતી આકર્ષણ એક ભગવાનને ચડાવી મૂકેલી કળ છે સૃષ્ટિ ચલાવવા માટે, અને જન્મ જન્મથી એ ચાલે છે. તો હવે આપણા જીવમાં ઉતરી ગયેલી એ વાસના બની ગઈ છે. અને બીજું ધન, તો આ બે બંધનોથી બચાવવા માટે મહારાજે વાત કરી, તેને ત્યાગો અતિ વિચારી. એના ઉપર અત્યંત વિચાર કરજો હોવાલા સંતો, કે આ કેવું ભયંકર બંધન છે, આનો હું પાલન નહીં કરું તો ભવિષ્યમાં કેટલું માઠું પરિણામ આવશે, એમ વિચારીને તમે આનો ત્યાગ કરજો. અને જ્યારે વાલમજી આવા બધા વચનો કીધા ને, એ વાલા સંતોએ એને પોતાના અંતરમાં સત્ય માની લીધા. કેવા માની લીધા? હે પ્રભુ, તમારે શું સ્વાર્થ છે? હે શ્રીજી મહારાજ, તમે તો અમારા હારા માટે કયો છો ને, ચોક્કસ અમે વાત પરમ સાચી માની અને હૃદયમાં ધારીએ છીએ. પરંતુ કેવળ નિષેધ કર કરવાથી વાલા ભાઈઓ જીવ લુખો થઈએ, નકારો થઈએ. તમે ઘરમાં રહેલા બાળકોને એટલું જ કીધા કરો, ચોકલેટ ન ખવાય, ખબર નથી પડતી, દાંત બગડી જાય, બહારનું નહીં ખાવાનું, વેફર નહીં ખાવાની, બહુ આઈસ્ક્રીમ નહીં સારો. દિવસમાં અનેક વાર આવું સંભળાવ્યા જ કરો, સંભળાવ્યા જ કરો. તો એક દિવસ એ બોલે, પપ્પા એ તો કહો હવે મારે ખાવાનું હું. કેમ જે, ખાજા વિના તો જીવી શકાય જ નહીં, ચાલે જ નહીં ને. એમ જ વાલા ભાઈઓ, આપણા મનુષ્ય જીવનમાં હર એક ચેતન સુખ વિના રહી શકતો નથી. જો અમે તમે ફક્ત ને ફક્ત નિષેધનો જ વિષય બન્યા કરીએ, કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, તો એક દિવસ એવો આવે કે જીવ અંદરથી નકારો થઈ જાય, લુખો થઈ જાય. અને પછી ઓલું સૂત્ર લાગુ પડી જાય, આનંદની ઉણપ અનેક વિકૃતિઓ સર્જે છે. એટલે આપણા પરમ સુજ્ઞ, પરમ સાયન્ટિસ્ટ વાલા શ્રીજી મહારાજ હવે જે શીખવાડે છે એ એવું શીખવાડે છે કે સંતો, તમારે આ નહીં કરવાનું, પણ એની જગ્યાએ આ ફરજિયાત કરવાનું. આ ભલે ન કરો પણ આ તો કરજો જ. એવી એવી વાલા મહારાજ ભાગવત ધર્મની હવે વિધેયાત્મક નિષેધની સાથોસાથ વાતો કરે છે. એ 87મા પદમાં બહુ જ સુંદર વાત છે. પહેલાં તો જેણે દયાનંદ સ્વામીએ કેવા શબ્દોમાં રજૂ કર્યું છે ને એ સાંભળી લઈએ. હો, ખાસ કરીને અમ સૌ ત્યાગી સાધુ સંતો માટે છે, પણ આપ સૌને આ વિભાગ તો લાગુ પડે છે, કામનો જ છે. આવો આપણે બધા જ દયાનંદ સ્વામીના શબ્દોને પહેલાં માણી લઈએ. વળી સાંભળો સાધુ જન, એક કરો હરિનું ભજન. વળી સાંભળો સાધુ જન, એક કરો હરિનું ભજન. મન વિષય થકી પાછું વાળી, મન વિષય પછી મારે જે કહેવું છે, હે વાલા સંતો, તમે સાંભળો, તમે એક હરિનું ભજન ઉપાડી મૂકો રાત દિવસ, હે ને, એક હરિનું ભજન ઉપાડી મૂકો.
એક કરો હરિનું ભજન, માત્ર એક હરિનું રાત દિવસ ભજન કર્યા કરજો. ભજનના બે અર્થ થાય વાલા ભાઈઓ, એક ચિંતન કરવું અને સેવન કરવું. રાત દિવસ એમને જ સંભાળવા અને ચાર અંતકરણ દસ ઇન્દ્રિયો દ્વારા એમને સેવવા, આ બંને પ્રકારનું ભજન છે. હે વાલા સંતો, તમે આવું ભજન એકમાત્ર ભગવાનનું કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. કેમ જે ભજન વિના વૈરાગ ટકતો નથી, આ પણ અનુભવીઓનો સાર છે. આપણે વાંચ્યું છે ને વાલા સંતો, આવું ભજન વિના વૈરાગ ટકતો નથી. પૂજ્ય સદગુરુ વર્ય શાસ્ત્રી શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી એમનો એક સ્વાનુભવ કહેતા હતા. તેઓ જ્યારે વર્ષો પહેલા વારાણસી કાશીમાં સંસ્કૃતના વિદ્યાભ્યાસ માટે રોકાયેલા, તો એમની સાથે BHU યુનિવર્સિટીમાં એક સંન્યાસી, અતિ ઉદાસીન સંપ્રદાયના એક વિતરાગી મહાપુરુષ પણ સંસ્કૃતનો સ્ટડી કરવા આવતા. તેઓ એટલા ઉદાસીન હતા કે એમના આખા શરીર ઉપર ફક્ત લંગોટ ઉપર એક કંતાન્યુ વીટતા. કંતાન નથી હોતું, આ પગલૂછણિયા કોથળાનું હોય છે એવું, ફક્ત ને ફક્ત એક ઢીચણ ભરનું કંતાન્યુ વીટે અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા. સ્વામી એવું કહેતા હતા, કેટલાક વર્ષો સુધી અમારે લોકોને સાથે ભણવાનો થયો, વૈરાગ એટલે બાપ, ત્યાગ એટલે શિયાળો આવે ને ત્યાં ઉત્તર ભારતમાં, તો આપણે અહીંયા કરતા ઠંડી બહુ પડે. સ્વામી એવું કહેતા હતા, મેં એવું જોયેલું કે એમની ચામડીને જેમ પગની પાનીએ વાઢિયા પડે ને એવા તિરાડા પડતા, પણ કશું ઓઢે પહેરે નહીં, એવો ત્યાગ એવો વૈરાગ રાખતા. શાસ્ત્રીજી સ્વામી એવું કહેતા કે પછી તો અમે ભણવામાંથી છૂટા પડી ગયા, એ એમના આશ્રમમાં જતા રહ્યા, હું અહીંયા ગઢપુર આવી ગયો. વર્ષો બાદ એક વાર વારાણસીમાં ફરી એક વખત મને અત્યંત રંગીલો એક યુવાન મળી ગયો, જેણે જીન્સનું પેન્ટ પહેરેલું ને ભાઈ વાળ ને ગોગલ્સ ને, જેણે ધર્મેન્દ્રની કોપી કરતો હોય ને એવો લાગે. અને એને મારી પાસે આવીને કીધું, સ્વામીજી ઓળખ્યો, એને હિન્દીમાં કીધું છે. એટલે સ્વામી આમ સામે જોયું, નહીં ઓ. ને પછી એ યુવાન, રંગીલા ફૂટડા યુવાને, ઓલા ઉદાસીન સંપ્રદાયના સંન્યાસીનું જે નામ હતું ને, એ કીધું કે હું એ ફલાણો. શાસ્ત્રી સ્વામી કે મારી તો આંખો ફાટી ગઈ, અરે તારી ભલી થાય, તું એ કે હા, કે શું થયું? બસ પછી આવું થયું, કે પછી આવું થયું. એટલે વાલા ભાઈઓ, સ્વામિનારાયણ સંપ્રદાયની આ એક શ્રેષ્ઠતમ સુક્તિ છે, ભજન વિના વૈરાગ ટકતો નથી. વાલા ભાઈઓ, આ દુનિયામાં કોઈ પતિવ્રતાઓમાં પણ શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રી હોય, એ દુનિયાભરના તમામે તમામનો ત્યાગ રાખે, નો ડાઉટ. પણ યાદ રાખો, એને એક પોતાનો પતિ તો હોય, હોય કે ન હોય, એ હોય અને હોવો જ જોઈએ. આ દુનિયામાં એક પોતાના પતિનું મુખ જોઈને સુખ પામે, એની સેવા કરીને એ સંતોષ પામે, બાકીનું બધો ત્યાગ રાખે, પરમ પતિવ્રતા પણ રાખે, પણ એનો પતિ તો જોઈએ. એમ વાલા ભાઈઓ, ગમે એવા અમે લોકો ત્યાગ વૈરાગ ધારણ કરીએ, ગમે એટલો ત્યાગ રાખીએ, ગમે એટલો વૈરાગ ધારણ કરીએ, નિયમો પાળીએ, પરંતુ અમારે પણ અમારા આત્માનો આત્મા પરમ પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સુખ તો જોઈએ. એટલે વાલા મહારાજ કહે છે, એક હરિનું ભજન વાલા સંતો તમે ખૂબ કરજો, ખૂબ જ કરજો. જો તમારા ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનમય રાખશો, તો હું જેટલા ત્યાગ પાળવાનું કહું છું ને, એ ત્યાગ તમારો સહેજે સહેજે પડશે અને ટકશે. વાલા ભાઈઓ, આજે રવિવાર છે, સાંજે રવિ સભામાં આપણને ગુરુજીનો લાભ તો મળવાનો જ છે, પરંતુ
મને એક સારા શુભ સમાચાર આવ્યા છે કે અત્યારના સવારના સેશનમાં પણ વાલા ગુરુજી આવી રહ્યા છે. મેં સાંભળ્યું ભરૂચથી કેટલાક ભક્તો આવ્યા છે, બીજા ગામડાઓમાંથી પણ કેટલાક હરિભક્તો આવ્યા છે, આજે અહીંયા લાભ લેવા આવ્યા છે. કેટલાક ભક્તો અહીંયા રોકાવા આવ્યા છે છૂટાછવાયા ગામથી. તો એ બધા હરિભક્તો આજ પધાર્યા છે અને વાલા ગુરુજી થોડી વારમાં આપણી વચ્ચે આવશે. મહારાજ કહે છે, વાલા સંતો, મન વિષય થકી પાછું વાળી રાખો હરિ મૂર્તિમાં ખાળી. દુનિયાવી તમામ પદાર્થોમાંથી વિષયોમાંથી મન પાછું વાળી લ્યો, પણ એક ભગવાનની મૂર્તિમાં તો એને ખાળી ખાળીને રોકી રોકીને ત્યાં નિરોધ પમાડો. વારંવાર ક્યાંક જાય તો વળી પાછું વાળો, વળી પાછું વાળો, અને એને વારંવાર અહીંયા જ રોકી રાખો, અહીંયા જ રોકી રાખો. આ મનની વાત કરી, હવે બુદ્ધિની વાત કરે છે. બુદ્ધિમાં હરિ નિશ્ચય રાખો. બુદ્ધિ નિશ્ચય કર્યા વિના ની રહે નહીં. બુદ્ધિનું એક જ કામ છે વાલા ભાઈઓ, એ દરેક ચીજ વસ્તુઓનું મૂલ્યાંકન કરે. આ નકામું છે, આ બહુ સારું છે, આ બુદ્ધિનું કામ. નિશ્ચય કરી કરત કરે, જેને ભાળે, જેના માટે વિચારે, એના માટે તરત જ એની કિંમત આંકશે. આ બંગલો ઓહો બહુ સારો, આમાં હું એ કોઈના કપડા જો છે રાઈટ, તો કે આવા જ ક્યાંય વળતા છે, એટલે આવો હું, તને કલર ગમે છે, આ નહીં સારો. હવે તને ન સારો લાગતો, મને સારો લાગે છે કે છે. તો બુદ્ધિ વિવિધ પ્રકારના નિશ્ચયો કર્યા કરે છે, કાં સંશયો કર્યા કરે છે. મહારાજ કહે છે, બીજા જૂઠા નિશ્ચય કાઢી નાખો અને એક હરિનો નિશ્ચય રાખો. જે પદાર્થો નાશવંત છે, ખોટા છે, એના હું નિશ્ચય કરવા, એના કરતા ભગવાનનો નિશ્ચય રાખો કે ભગવાન એટલે ભગવાન એકમેવ અદ્વિતીય બ્રહ્મ, એનો જોટો કોઈ થયો નથી અને થાશે પણ નહીં. આપણે ત્યાં આધારાનંદ સ્વામીની ચોપાઈ બહુ ફેમસ છે, કરી કરી કે કરના હે ઇતના ભગવાન મેં ચિત, જોરના તીતના પણ શું કામ. હવે લખ્યું છે, ભગવાન જયસી વસ્તુ નહીં કોઈ. આને નિશ્ચય કહેવાય. બુદ્ધિમાં હરિ નિશ્ચય રાખો, બીજા જૂઠા નિશ્ચય કાઢી નાખો. હરિ ચિંતવન જીતમાં કરો, બીજા ચિંતવન પર હરો. તમારું ચિત્ત હંમેશા વિઝ્યુલાઇઝેશન કાંઈક અને કાંઈક કરતો રહે છે, એ જે ચિત્રણ કર્યા કરે છે ને વાલા સંતો, બીજા ત્રીજા બધા ચિંતનને હવે રોકી દો અને એક ભગવાનનું ચિંતન તમારા ચિત્તમાં કર્યા જ કરો, કર્યા જ કરો. તમારા ત્યાગ વૈરાગમાં ક્યારેય વાંધો આવશે નહીં. તમે સુખથી છલકાઈ જશો અને દુઃખથી આપોઆપ જ બચી જશો. મનની વાત આવી ગઈ, બુદ્ધિની આવી ગઈ, ચિત્તની આવી ગઈ, હવે કોણ વધ્યું? મન બુદ્ધિ ચિત્ત અને પેલો ઘમંડી અહંકાર. હવે મહારાજ એની વાત કરે છે, હરિદાસત્વ અહંકાર કરવો, બીજો જૂઠો અહંકાર ન ધરવો. કે છે અહંકાર કરજો, જાઓ હું તમને છૂટ આપું છું, પણ અંદર એકદમ ચોક્કસ ચોકસાઈ વાળો, પરફેક્શન વાળો, પરમ સત્ય અહંકાર કરજો કે હું હરિનો અને હરિ મારા. હે મહારાજ, હું તમારો છું. હે પ્રભુ, હું તમારો દાસ છું, હું તમારો સેવક છું, હું તમારો ગુલામ છું, તમારો સાધુ છું, તમારો હરિભગત છું. આવો અહંકાર કરજો. આપણે નવખંડ ધરતીમાં છાતી ઠોકીને એ કહી શકીએ, હું સ્વામી નારાયણનો છું. કોનો? સ્વામિનારાયણ ભગવાનનો છું. આવો અહંકાર કરવાનો, હા હા હું સ્વામી નારાયણીયો છું, આમાં કઈ નુકસાન નથી. બીજા બધા જૂઠા અહંકાર ન કરવા કે હું મોટો બિઝનેસમેન છું, હું ધનવાન છું, હું બહુ મોટો ભણેલો ગણેલો છું, ફેમસ છું, હે હું મોટો છું, હું જાડો છું. ચાર અંતઃકરણની વાત છે. હવે મહારાજ થોડીક ઇન્દ્રિયોની વાત કરે છે. હે વાલા સંતો, નેણે રૂપ હરિનું નિહાળો. તમારી આંખ જોયા વિના ન રે એ વાત બરાબર છે, પણ કોને જોવડાવો? ભગવાનને વારંવાર નિરખો, વારંવાર નિરખો. આપણી પાસે તો ભગવાનની ગુરુજીની દયાથી કેટલા રૂડા રૂપાળા અદ્ભુત અનોખા વાલા મહારાજના સ્વરૂપો છે રાઈટ. એમાંય હમણે તો પેલા એઆઈના પણ, એઆઈ કે બરાબર છે,
અલગ અલગ ભગવાનના સ્વરૂપો આવે છે. તો જે જે આપણા નેત્રને ગમી જાય એવું ભગવાનનું સ્વરૂપ હોય, બસ એને નિહાળા કરીએ નિહાળા કરીએ નિહાળા કરીએ, પણ બીજા રૂપ નરક તુલ્ય ટાળો. જે નરકમાં લઈ જાય એવા રૂપ હોય, સ્ત્રીના પુરુષના ખાનપાનના આ દુનિયાના, એને તો સાક્ષાત નરક માનીને વાલા સંતો તમે જોવાનું ટાળજો. કાને હરિવાત સુણવી હુલાસ, ગ્રામ્ય વાતોનો કરવો નાશ, સ્પર્શ હરિ કેરો હેતે કરવો, બીજો નાગ તુલ્ય પર હરવો. સાંભળો, સ્પર્શ કરો તો કોનો? ભગવાનનો સ્પર્શ કરજો, ભગવાનને ખૂબ સ્પર્શજો, પણ બીજા સ્પર્શને તો કેવો માનજો, જાણે હું વાળો હાપ હોય, ગમે એટલો વાંકો ચૂકો ચમકદાર સુવાળો રેશમ જેવો લાગતો હોય, પણ આપણે કોઈ હાપને ચુમન લેવા જાય છે ભાઈ, હે કે મન બહુ રૂપાળો લાગ્યો બહુ સુવાળો લાગ્યો, પછી રહેવાનું નહીં. મહારાજ કહે છે જેમ સાપને આપણે સ્પર્શવા ક્યારેય સાહસ કરતા નથી, એમ બીજા ત્રીજા અયોગ્ય સ્પર્શ કરવા માટે ક્યારેય જવું નહીં. રસ હરિપ્રસાદનો લેવો. હાલો જીભડી છે તો કાંઈક તો એને ટેસ્ટ જોઈએ, તો બીજા ત્રીજા નહીં, પ્રભુ પ્રસાદનો જ ટેસ્ટ. કે મારા પ્રભુજીનો પ્રસાદ છે, મારા પ્રભુજી જેમાં છે, જે છે તે આઈટમ કઈ છે મહત્વની નથી, પણ મારા વાલમજી જેમાં છે મારા પ્રભુનો પ્રસાદ છે. બીજો માઈક રસ તજી દેવો. હરિને ચડિયા જે પુષ્પ ચંદન, તેનો સુગંધ લીધે રાજી મન. એ નાકથી સૂંઘવું જ હોય તો ભગવાન સંબંધી જે સ્મેલ હોય એ લેજો, એમાં રાજી થાજો, પણ બીજું ત્રીજું હુંઘ હુંઘ કરશો નહીં. જીભ આપી છે તો જીભડી દ્વારા ભગવાનના ગુણગાન ગાયા કરજો. હાલતા ચાલતા ભગવાનનું નામ રટ્યા કરો, ભગવાનનું ગુણગાન કર્યા કરજો. ભગવાને હાથ આપ્યા છે તો હાથ વડે ભગવાનની સેવા કરજો, ભગવાનનું કામ કરજો. પગ છે તો પગે ચાલી ચાલીને પ્રભુના દર્શને જવું, પ્રભુના કથા કીર્તન ધૂન ભજન માટે જવું, એવો એનો ઉપયોગ કરજો. આવી રીતે જે વર્તે એને સાચો હરિદાસ હરિભક્ત સાચો સંત કહેવાય. મહારાજ કહે છે ભાગવત ધર્મ આનું નામ રે, તમે જાણો એ છે સુખધામ રે. એ આ હું ભાગવત ધર્મ તમને શીખવાડું છું અને એ સુખધામ છે. કેવો છે? સુખધામ. દયાનંદને વાલે વિશેષ રે, કેરો સુખદાયક ઉપદેશ રે. જે જે સ્વામિનારાયણ ભગવાન આપણને શીખવાડી રહ્યા છે બધું જ પરમ સુખદાયક છે, અને જે જેટલું પાળે એટલું એને સુખ થાય થાય અને થાય, ગેરંટી. વાતો ત્યાગીઓ માટે વાત થઈ બધી સ્પેશિયલ, રાઈટ. હવે ત્યાં તો હરિભક્તો પણ બેઠા હતા. આજે પણ આ સંપ્રદાયમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હરિભક્તો છે, તો વાલા મહારાજ થોડીક તમારા માટે પણ વાતો કરે છે. હો, તમારા માટે પણ નિષેધ તો મહારાજ પહેલો કરે છે કે આ તો નોંધ કરજો, બીજું બધું જે હોય તે. તો દયાનંદ સ્વામીએ શ્રી હરિજી મહારાજના શબ્દો ગ્રહસ્થો માટે જે વપરાણા હતા એને કઈ રીતે નોંધ્યા છે આપણે પહેલા સાંભળી લઈએ. ગ્રહસ્થ ભક્ત સુણો એક ચિત, કહું વર ધ્યાની સૌની રીત. ગ્રહસ્થ ભક્ત સુણો એક ચિત, કહું વર ધ્યાની સૌની રીત. પર નારી થકી દૂર રહેવું, પર નારી થકી દૂર રહેવું. પર દ્રવ્ય ચોરી નવલેવું, પર દ્રવ્ય ચોરી નવલેવું. દારૂ પાનતે દેહ પર્યંત, કેદી કરવું નહીં બુદ્ધિમંત. દારૂ પાનતે દેહ પર્યંત, કરવું નહીં બુદ્ધિમંત. જીવ હિંસન કરવી ક્યારે, જીવ હિંસન કરવી ક્યારે. માંસ ખાવું ન કોઈ પ્રકારે, માંસ ખાવું ન કોઈ પ્રકારે. પાણી દૂધ અળગણ ન પીવું, બહુ જોગ માટે નિકવીવું. પાણી દૂધ
પીવું બહુ જોગ માટે નિત પીવું દુઃખ સમય મારા જન કોય દુઃખ સમય મારા જન કોય દુઃખ સમય મારા જન કોય દુઃખ સમય મારા જ્યારે મહારાજ અમને કહેતા હતા ને તો એમ કહેતા હતા સંતો તમે સ્ત્રીનો ત્યાગ રાખો રાઈટ પણ તમને કહેવા લાગ્યા ને એમાં એક ફેરફાર કરી દીધો મહારાજે એ વાલા ભક્તો પર સ્ત્રીનો ત્યાગ રાખો આટલો ફેરફાર છે ગૃહસ્થ અને ત્યાગી ધર્મમાં એ પડે છે વાલા મહારાજે એવું કીધું પર નારીનો ત્યાગ રાખો પર પુરુષનો ત્યાગ રાખો આપણે સૌ વિચારી લઈએ કે અમારી આજ્ઞા અમારાથી તમારી આજ્ઞા તમારાથી પડે છે કેટલી પડે છે ખરેખર પડે છે સાચા દિલથી પડે છે આ ધરતી ઉપર જેને પરણ્યા ચાર ફેરા ફેર્યા એ જ સ્ત્રી છે એ જ નારી છે એ જ પત્ની છે બાકીની બધી માં બેન અને દીકરી છે શું આવું હૃદયથી મનાય છે કે જ્યાં હોય ને આંખો ફાડી ફાડીને માનસિક વિભિચાર કરકર જ થાય છે પહેલામાં પહેલું મહારાજે કીધું હે વાલા ગ્રહસ્થ ભક્તો સાંભળો તમારા વર્ત્યાની રીત કહું છું પર નારી થકી દૂર રહેવું મનમાં પણ એને આવવા દેશો નહીં પર દ્રવ્ય ચોરી ન લેવું પછી બીજો ત્યાગ ક્યારેય પરધાન કોઈ પણ પ્રકારે તમારા ઘરમાં લાવશો નહીં જો પરધન અણહકનું લાવશો તો એ અનેક ગણું લઈને જશે અને પાપ દઈ જશે આવું થશે હમણાં એક ભાઈ મને વાત કરતા કે એક ધાર્મિક જન કંઈક ધંધો કરતા હતા તે થોડીક વધારે કમાણી થાય મનમાં એમ થાય કે ઓલો મારા કરતાં વધુ કમાય મારે થોડુંક ઓછું રહે છે તો હવે કમાણી વધારવી હોય તો શું કરવું તો કે થોડુંક ખોટું કરવું તેના ધંધામાં થોડું ખોટું કરવાનું ચાલુ કર્યું ખરેખર જે વજન હોય એ વજન ઓછો બતાડે અને જો વેચવાનું હોય તો વધુ બતાડે આગળ જતા મારા ભગવાનને એકવાર અંદરથી લાઈટ કરવાની કૃપા કરવાનું મન થયું તે કરી બીજી વાર કરી ત્રીજી વાર કંઈક સંતોના શ્રીમુખથી ભગવાને બોલાવીને કથામાં ટકોર કરી ચોથી વાર કોક મોઢે આવીને કહી ગયું પાંચમી વખત મહારાજે કોકના દ્વારા થોડી નિંદા ટીકાના સ્વરૂપમાં શરૂ કરાવ્યું પણ અભાગ્યો જીવ ન ચેત્યો અને પછી એક દિવસ એ બધું કૌભાંડ પકડાઈ ગયું એ પકડાઈ ગયું ત્યારે જેટલું કમાણો હતો ને એના કરતા હવાયો દંડ થયો એટલું લઈ ગયું હવે જોજો હા પાપનો પૈસો એ તો થયું હવે એ તો ભરવું જ પડ્યું એટલે તાત્કાલિક પોતાને ક્યાંકથી વ્યાજવા રૂપિયા લાવવા પડ્યા અને વ્યાજવા રૂપિયા લાવવા પડ્યા ને ભાઈ હવે એ વ્યાજ ભરવા માટે પાછું કોકની પાસેથી વ્યાજવા લેવા જવું પડ્યું એ મીટર શરૂ થયું કાલે મને વાત મળી છે કે પાપનો પૈસો એટલા પાપના પર્વત ખડકી ગયા કે અત્યારે હવે એ આની બાંહીથી લીધેલા કેવી રીતે ભરવા કે હવે આપઘાતના વિચાર કરવા આવી પરિસ્થિતિ આવી ગઈ છે એટલે આપણા પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજી મહારાજ એમ કહે છે પર નારી અને પર ધન આ બેનો તમે ગ્રહસ્થ હો તો પણ સંપૂર્ણ ત્યાગ રાખજો એ ગરીબાઈમાં જીવી લેવું સારું પણ અનિતિનું અણહકનું અધર્મનું કમાયેલું ઘરમાં લાવવું અને જલસા કરવા એ સારું નથી એ જલસા બહુ જ વહમાં પડવાના છે
ત્યારબાદ મહારાજ કહે છે ક્યારેય કોઈ પણ પ્રકારે મદ્યપાન કોઈ પણ પ્રકારના દારૂનું પાન ન કરશો, જીવો ત્યાં સુધી આ મોઢામાં દારૂ હવે ભગવાનના ભગત બન્યા પછી ન જવો જોઈએ, કોઈ દિવસ એવું તમારે ન કરવું, કોઈ જીવોની હિંસા ન કરવી, કોઈ પણ પ્રકારનું માંસ આમલેટ વગેરે ન ખાવું, અરે પાણી દૂધ જેવું પણ જો ગાળા વિનાનું હોય તો એને એમનામ ન પીવું, એને પણ શુદ્ધ કરવું, કેમ જે એની અંદર જીવાત હોય કચરું હોય. આવી જ રીતે જેનો જેનો ત્યાગ રાખવાનો છે એનો તમારા જીવનમાં વારંવાર યોગ થાય તો તમારે પણ બીવું, કે કોઈક દિવસ હું આમાં લલચાઈ જઈશ તો અહીંયા પરનારીનો યોગ થવા માંડ્યો છે. ઓફિસમાં એક આપણે કોઈ એમ્પ્લોયી રાખી અને લેડી હોય, વારંવાર એની અરે ઓફિસમાં ઉઠવાનો બેસવાનો વાતચીત કરવાનો યોગ થાય, મહારાજ કહે છે બીજો એ યોગ હારો નથી, એ ઘી અને અગ્નિનો યોગ છે, આજ નહીં તો કાલ મનને મોહ પમાડશે. એમ પરધનનો પણ વારે વારે જો યોગ થતો હોય તો સાવધાન, જે જે બાબતનો ત્યાગ રાખવો છે એનો યોગ વધી જાય તો સાવધાન થઈ જવું, એનાથી ડરવું કે અહીંયા બહુ સાહસી થવું જરૂરી નથી. અને કેટલીક વખત આપણે ભગવાન સ્વામિનારાયણના ભગત બન્યા પછી પણ એક જગ્યાએ છેતરાઈ જઈએ છીએ, શું કરું મારે દુઃખ એવું આવ્યું, પછી હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જોયું આપણી પાસે બાનું આવી ગયું, શું કરું પણ હવે એવું એક કલંક લાગ્યું, શું કરું હવે એવી એક આપત્તિ આવી, પછી મારે શું કરું, એટલે મારે આવું થઈ ગયું. ત્યારે મહારાજે શબ્દો કેવા વાપર્યા, દુઃખ સમે મારા જન કોઈ આત્મઘાત ન કરવો જોઈ, દુઃખ આવે તો પણ ક્યારેય સુસાઇડ કરવાનો વિચાર પણ કરશો નહીં. આજકાલ ધીરજનો બહુ જ અભાવ થઈ ગયો છે, સહનશક્તિ ક્યાંક ખબર નહીં બીજે વહી ગઈ છે. હું તમે આપણે બધા જ વારંવાર ઘડીક ઘડીકમાં એવા ઢીલા પડી જાય છે કે થોડી થોડી વારમાં આપણને આપઘાતના વિચારો આવે છે, સુધારવાના વિચારો નથી આવતા. જો આપણે ભગવાનની આજ્ઞા પાળવા માંડીએ, જો કોઈ મોટાનો આશરો લઈ લઈએ, ભક્તિ ભજન કથા કીર્તન વધારી દઈએ, અને તેમ છતાંય જરૂર પડે તો જેને કહેવાથી કંઈક ઉકેલ મળે એની આગળ જેને દિલ ખોલી નાખીએ, તો ભગવાન કાંઈક અને કાંઈક રસ્તો આપે આપે અને આપે જ. પણ કોઈ દિવસ આપઘાતના તો વિચારો પણ ન કરવા જોઈએ. હવે વાલા મહારાજ ધર્મ જાળવવા માટે એક એવી સાઈટ બતાડે છે કે જો અમુક યોગ એવા વહમાં છે કે એનાથી સાવધાન રહેવું જોઈએ. જે સ્ત્રી વિધવા થઈ હોય અને હવે એને વિધવાનો સમય પાસ કરવાનો હોય એ એને માટે અઘરો છે. જે પુરુષ વિધુર થયો હોય, એ સ્ત્રી અને પુરુષ નાની ઉંમરના હોય, સેકન્ડ મેરેજ ન કરે અને જો એમનામ જિંદગી પસાર કરવાની હોય તો એમને માટે એક જોખમી કાળ છે. એવો જોખમી સમય હોય ત્યાં યોગ વધારે ને વધારે નુકસાન કરે છે. એવા યોગથી બચાવવા માટે, ધર્મ જાળવવા માટે, નહીં કે તિરસ્કાર કરાવવા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કોઈ વિધવા નારી હોય તો વાલા ભક્તો તમે એને અડશો નહીં, એનો સ્પર્શ કરશો નહીં. કેમ જે એ પ્રસંગો જો બન્યા કરશે તો કોઈક દિવસ મન લપસી જશે. ખરેખર સ્વામિનારાયણ ભગવાન વિધવા નારીના વિરોધી નથી, ભગવાન કદાપિ એમના માટે કશો તિરસ્કાર શીખવાડતા નથી. અરે સ્વામિનારાયણ ભગવાને તો આ સંપ્રદાયમાં એમના માટે કેટલી બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે. માટે આવા શાસ્ત્રોમાં જે વિધાનો છે એનો અર્થ એટલો જ છે કે આપણી ધર્મની સુરક્ષા થાય એના માટે આટલું ધ્યાન રાખવું જરૂરી છે. નિંદા કોઈ દેવની ન કરવી, કથા વિમુખથી કાને ન ધરવી, ક્યારેય કોઈ પણ દેવ દેવીઓની આપણે નિંદા ન કરવી જોઈએ, એમનું નેગેટિવ ન બોલવું જોઈએ. હા, આપણે આપણા ઈષ્ટદેવની પતિવ્રતાની ટેક રાખવી, નો ડાઉટ, એ બરાબર છે. પરંતુ અન્ય દેવ દેવીનું નેગેટિવ બોલવું, નિંદા કરવી, એ ક્યારેય શાસ્ત્રીય માન્ય છે જ નહીં, આપણા ઈષ્ટદેવીની ના પાડે છે, એવું આપણે ક્યારેય ન કરવું.
કથા વિમુક્તિ કાને ન ધરવી, ભગવાનની કથા ભગવાનની વાતો પણ જે ભગવાનનો વિમુખ માણસ હોય ને એના મોઢેથી ન સાંભળવી, સ્વામિનારાયણ ભગવાનનો વિરોધી હોય એના મોઢેથી ભગવાનની વાતો પણ ન સાંભળવી, જેનું આપણે ખાઈ ન શકાય એવું અશુદ્ધ હોય અયોગ્ય હોય તો આપણે એનું ખાવું નહીં, ક્યારેય કોઈના માથે મિથ્યા દોષ દેવો નહીં, અર્થાત 100% ખાતરી વિના આપણે કોઈના માટે એવું વિચારવું કે બોલવું નહીં, એ તો કામી છે, એ તો લોભી છે, એ ચોર છે, એ લુચ્ચો છે, ખરેખર આપણને એની ખાતરી નથી ને આપણે આવું બોલશું તો આપણને પાપ લાગશે, એ તો હોય કે ન હોય આપણને તો પાપ લાગશે જ, હજી કદાચ આપણે કોકનું સારું બોલ્યા ઓ ભગત લાગે છો, આમાં નુકસાન નથી, કદાચ ભગત ન હોય તો પણ અરે આ તો બહુ કોઈ દયાળુ પુરુષ છે, બહુ ઉદાર છે, કદાચ ન હોય કંઈ નહીં, પણ જો આપણે કોકના વિશે દોષારોપણ કરવો હોય તો એકવાર નહીં જાજીવાર ચેક કરેલો માલ હોવો જોઈએ, અને જો 100% ખાતરી હોય તો પણ મહારાજ એવું કહે છે કે કોઈને વગોવવા નહીં, જરૂર જ હોય તો એને એકાંતે તેડીને વાત કરવી, જ્યાં ત્યાં એની નિંદા ટીકા કર કરવી નહીં। મહારાજ કહે છે કે આ બધા જે વર્તમાન છે એ હરિભક્તો તમે એને ધારી લેજો, અમારા તમામ આશ્રિત નર કે નારી આવી જ રીતે હવે વર્તજો। કોઈને એવો પ્રશ્ન થાય હે મહારાજ આપે આ બધું કીધું કે આ બધું ન કરશો આ બધું ન કરશો આવું બધું પાળજો, આના માટે બળ ક્યાંથી લાવવું, કેવી રીતે અમે આ બધા નિયમો પાળી શકીએ? અને હવે વાલા મહારાજ એના માટે બે કામ કરવાના કહે છે કે એક અહીંથી થોડાક છૂટા પડો અને અહીં મન કર્મ વચનને જોડાઈ જાઓ, જો આ કામ કરો જાઓ તમારાથી બધું જ પડશે, એ રહસ્ય કયું છે? હવે દયાનંદ સ્વામીના શબ્દોમાં આપણે એકવાર સાંભળી લઈએ। સહુ સંબંધીથી પ્રીતિ તોડો હરિ સંત માટે જોડો, સહુ સંબંધીથી પ્રીતિ તોડો હરિ સંત માટે સંબંધીથી પ્રીતિ તોડો હરિ સંત માટે સમજાય છે ને ભાઈ, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, પણ ખાલી તોડવાનું મહારાજ નથી કેતા, હર વાર જોડવાનું કે છે, ક્યાં જોડજો? પ્રભુ અને પ્રભુ પ્યારા પરમહંસમાં હરિ સંતમાં તેવી જોડો, જેવી આપણને માં વાલી હોય એવી જ આપણા ગુરુમાં આપણે પ્રીતિ મમતા આત્મબુદ્ધિ કરવી, જેવો આપણને બાપ વાલો હોય એવા જ આપણે આપણા પ્રભુને પ્યારા કરવા, એમ આપણા દેહના સગા સંબંધીઓમાં જે જે પ્રકારનો સ્નેહ છે એ બધો જ સ્નેહ ભગવાન અને ભગવાનના વાલા સંત ભક્તોમાં જોડી દો। જો આટલું કામ તમે કરશો તો તમારાથી બધું ન કરવાનું છૂટી જશે અને કરવાનું બધું પળાવા લાગશે, એવું રહસ્ય છે। આનું નામ ભાગવત ધર્મ છે। મહારાજ કહે છે હું જે શીખવાડું છું એ ભાગવત ધર્મ તમે સૌ જાણો અને એને પાળો। વાલા ભક્તો, અહીંયા સુધી વાલા મહારાજે આપણને સૌને ત્યાગી ગૃહિઓને ભાગવત ધર્મ શીખવાડ્યા, ભગવાન સંબંધી ધર્મો વિધિ વિધાનો શીખવાડ્યા, ભગવાનના ભક્તોએ ભગવાનને ભજવા હોય પ્રભુને પામવું હોય તો એણે કેવું કેવું જીવન જીવવું જોઈએ, આ બધા જ ભાગવત ધર્મો મારે તમારે
ત્યાગી ગૃહી આપણે સૌ કોઈએ પાળવાના છે, પરંતુ પાળીએ તો એનો લાભ શું હવે એ પણ સ્વામિનારાયણ ભગવાન પોતે જ શીખવાડે છે કે જો તમે આ મારા વચનો મુજબ ભાગવત ધર્મનું પાલન કરશો તો ગેરંટી આ ફાયદો તમને થશે. આમ વરત શો નિશે તપાસી, 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 આશો અક્ષર ધામ નવાસી, થાશો અક્ષર ધામ કે છે. મેં કીધું એ પ્રમાણે જો તમે વર્તશો તો અક્ષરધામના વાસી થાશો, થાશો અને થાશો. જાઓ ગેરંટી. અને આ જન્મે તમે સૌ કોઈ મને કાયમ માટે અક્ષરધામમાં પામી જશો, મારી સેવામાં આવીને રોકાશો, હું તમે આપણે બધા જ કાયમ ત્યાં આનંદ આનંદ અને પરમાનંદ મગ્ન રહેશું. તો બધા સંતો ભક્તોએ માની લીધું, એ આપણે પણ માનીશું કે નહીં માનીએ? હે વાલા મહારાજ, આપ પરમ કૃપા કરીને અમારા માટે આવી કરુણા વરસાવો છો. મહારાજ, અમે પણ 100% માનીશું કે તમે અમને જે શીખવાડ્યું છે એ અમારા જ કલ્યાણ માટે, અમારા સુખ માટે છે. અમે એમ જ મન કર્મ વચનને વર્તવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. કાંઈક અમારાથી શરતચૂક થાય તો હે વાલા મહારાજ, દંડ દઈને પણ પાછા વાળજો, તમારું વચન પળાવજો, તમારે માર્ગે રખાવજો અને ક્યાંય ભાગવત ધર્મમાં વિઘ્ન ન આવે એવી કૃપા કરશો. આ દયાનંદ સ્વામીના પદોમાં આપણે 88મું કડવું પૂરું કર્યું. હવે વાલા ગુરુજી સવારના સેશનમાં પધાર્યા છે તો હું ગુરુજીને વિનંતી કરીશ, ગુરુજી અમ સૌને આપની વાણીનો લાભ આપશો. ગુરુજી વાલા સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા સંતો, વાલા ભક્તો, આપણા કેટલા ભાગ્ય કે આવા નંદ સંતોના ગ્રંથો, એના ઊંડાણ ભર્યા ભાગવત ધર્મના રહસ્યો આપણને સાંભળવા મળે છે. ક્યાં મળે આવું ચોખ્ખું સાંભળવા? ક્યાં મળે આપણા કલ્યાણની આવી ચોખ્ખી વાત, આપણને હાવ ચોખ્ખા કરવાની વાત, કોઈ દોષ નહીં રહેવા દેવાની વાતો દયાળુ સ્વામીમાં રહીને મહારાજ આપણને સંભળાવે છે. સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી વંદન, દયાનંદ સ્વામીને કોટી કોટી વંદન, ને દયાળુને કોટી કોટી વંદન. તણ દને દિનબંધુ દયાળુ શ્રીહરિ, દયાળુ દયાનંદ સ્વામી અને દયાળુ ઈશ્વર સ્વામી. ભાગ્યશાળી આ કથા જે જે સાંભળે છે એ બધાય બહુ ભાગ્યશાળી. હા, દોષો ઓળખવા, એને ટાળવા અને વૃત્તિઓ બધી ભગવાનમાં વાળવી, એ ખરેખર ભગવાનની અને મોટાની કૃપા વિના, એના સમાગમ વિના, એમાં હેત રાખીને વિશ્વાસ રાખી એક એમ કરવું, એની વાત સાંભળવી, એની સેવામાં અને સંઘમાં રહેવું, આ કર્યા વગર નથી જાય. આ દોષો ઓળખાય એમ નથી, પણ ટળે ક્યાંથી? આવું આ કામ અઘરું છે. થોડો વિચાર કરીએ તો એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં આવ્યા, આત્યંતિક કલ્યાણ કરવા આવ્યા, મૂળ માયાના બંધન કાપવા આવ્યા, મૂળ માયાના બંધન. સ્વામિનારાયણ ભગવાને જે વાતો કરીને જે મૂળ માયાને મૂળમાંથી ઉખાડી નાખી અને આત્યંતિક કલ્યાણ, જે સર્વશ્રેષ્ઠ અક્ષરધામમાં શ્રીજીના સ્વરૂપમાં નિમગ્ન રહેવું, ત્યાં પહોંચાડવાનું કામ કર્યું, એ ભલા ક્યાં હોઈ શકે, કોણ કરી શકે? કલ્યાણ તો ઘણા પ્રકારના છે અને ઘણા પ્રકારના કલ્યાણ
થાય છે, સ્વર્ગમાં જવું, દેવતા થવું અને હરવું ફરવું વિમાનોમાં અપ્સરા, આય કલ્યાણ તો કહેવાય. બીજા ત્રીજા લોકમાં જવું ત્યાં તેમ રહેવું એ પણ કલ્યાણ તો ખરું જ, પણ આત્યંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ, પંચાળાનું પહેલું વચનામત, આત્યંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ, એમાં જેવું સુખ છે એવું બીજા કોઈ ધામમાં ક્યાંય નથી. અને એવું મોટું આત્યંતિક સુખ પામવાની જે વાતો મહારાજ કરી ગયા, નંદ સંતો લખી ગયા, અને આજ આપણે અહીંયા બેઠે બેઠો શબ્દે શબ્દ શાસ્ત્રોનો વિવેચન સાથે વાગોળીને પી રહ્યા છીએ અને એમ જીવી રહ્યા છીએ, અરે મહારાજા, તમારી કૃપા વિના શક્ય જ નથી. મહારાજ મધ્યના 30મા વચનામૃતમાં એવું બોલ્યા કે સોનું અને સ્ત્રી અને સ્ત્રીને માટે પુરુષ અતિ બંધનકારી છે. કેટલું બંધન છે? એ અતિ બંધનકારી છે, એમાં વર્ણન કર્યું છે. પછી ઉપાય એવો બતાવ્યો કે એ બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષથી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને જ સત્ય જાણે, અને એ બ્રહ્મરૂપે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, અને એ બ્રહ્મ જે ચિદાકાશ શુદ્ધ ભગવદ્ ધામ, એનાથી ઓરું જે કાંઈ માયિક પદાર્થ નામરૂપ છે એમાં અતિશય વૈરાગ પામે, એનો નિષેધ કરી નાખે, તો સોનું ને સ્ત્રી બંધન ન કરે. આ વચનામૃતમાં સ્ત્રી શબ્દથી વિષય માત્ર લઈ લીધા છે. સ્ત્રી કહેવાથી કોઈ માત્ર સ્ત્રી નહીં, પરંતુ ભગવાન સિવાયની વૈષયિક જે વાસનાઓ છે, સુખ બુદ્ધિ, એ બધી સ્ત્રી શબ્દથી સંગ્રાહ્ય છે. અને ધન શબ્દથી, સોનું બોલ્યા ને, એ સોનું એ ધન છે, એ શબ્દથી જેટલી કહેવાતી દુનિયામાં સંપત્તિ છે, જમીન, પ્રોપર્ટી, બંગલા, ફાર્મ, ગાડીઓ, ઘરાણા, વસ્ત્ર, અલંકાર, કહેવાતું જે કોઈ સંપત્તિ, સમૃદ્ધિ, નાણું, એ બધું સોનું શબ્દમાંથી લઈ લેવાનું છે. એટલે બેમાં માયા માત્ર આવી ગઈ, અને એ માયાનો ત્યાગ કરવા માટે બ્રહ્મરૂપ થયા વિના અને અખંડ ભગવાનની ઉપાસના કર્યા વિના છૂટક્યો જ નથી, છૂટક્યો જ નથી વાલા. આજ કરીએ, આ જન્મે કે પછીના કોઈ જન્મે, બ્રહ્મ ભાવે અખંડ સ્મરણ કર્યા વગર છૂટકટ નથી. આ દોષો જાય એમ જ નથી, એમ કર્યા વિના. મધ્યનું 30મું એ દોષ ક્યારે ટળે? તો શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાને માની, એથી વારા માયક આકારમાં વૈરાગ પામીને અખંડ ભગવાનની ઉપાસના કરે, સ્મરણ સ્મરણ સ્મરણ, તો આ દોષ એકેય ન રહે, બાકી જાય નહીં હો. અને બીજી વાત, હોનાથી મોંઘી કરું તમને કે આવું જ્ઞાન સમજવા માટે એવા મોટાનો સંગ ને સેવા ભીડો જોઈએ 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 જ, અખંડ જોઈએ. એ વિના એવા મોટાના સંગમાં હેતથી તેનો અખંડ અહોભાવને ગુણ ગ્રહણ કરીને એનું વટવું ટોકવું રોકવું સહીને જો એના ભેળા ના રહી શકીએ તો આપણામાં રહેલા આ દોષો ઓળખાય એમ પણ નથી. આપણામાં રહેલા રાગ દ્વેષ, આપણામાં રહેલા ઝીણા મોટા કેટલાક પ્રકારના કહેવાતા દોષો એ આપણે ઓળખી શકીએ એમ નથી, તો ટાળી શકવાની વાત ક્યાં રહી? આ બધા દોષો એવા જે કોઈ મોટા સાધુ હોય, મોટા પુરુષ હોય, એની સાથે હેતથી જોડાઈને એની અનુવૃત્તિમાં, એની સેવામાં, એની આજ્ઞામાં એને આપણે પ્રેમથી ગુણ ગુણ ગ્રહણ કરીને જ સેવા કરીએ તો જ આ દોષો આપણા ઓળખાઈને ટળે, બાકી મેળ ન પડે એવું કામ છે. ભગવાનની દયા છે, ભગવાન સ્વામિનારાયણે આપણને એવા મોટા પુરુષો ઘણા આપ્યા છે, એના આપણે સંગમાં છીએ, એના પ્રસંગમાં છીએ, એની સાથે આપણને હેત થયું છે. એ વટે ટોકે રોકે તો પણ આપણને એનો અભાવ આવતો નથી. આપણે આપણી જ ખામી ખોળીએ છીએ, જોઈએ છીએ અને એને ટાળવા મથીએ છીએ.
માટે મહારાજ આપણા ઉપર બહુ રાજી છે. આજ નહીં તો કાલે આ બધા દોષો ટળશે ને શુદ્ધિ થશે ને ભગવાન મળશે એમાં કોઈ શંકા ને થાન નથી. માટે હિંમત રાખી આજ્ઞા ઉપાસનામાં ખબરદાર થઈને મંડ્યા રહીએ. સૌને જય સ્વામી. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે બળા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર, અતિ ભાવી ગયો છું વાલા, અતિ ભાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજે રહે જો હે સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત ગણો નહીં પાર, લીધા જન્મ ગણા મે વાલા, લીધા જન્મ ગણા મે વાલા, ભજવાર તમે આવાર, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં આય જે તે સંત હરિ જન કયો તે તે સબ હે મુક્ત અનાદિ સ્વભાવ અબ ભૂલ ગયે તે ભાવે હરિ સ્મરણ કરવું આત્મામાં હરિ રૂપન ધરવું પરસ્પર આ યાદ રખાવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.